કડરનગર પોસ્ટ ઓફિસ ખાતે નવા એકાઉન્ટ ખોલાવવા માટે લોકોએ સવારથી જ ગંદકીથી ખપકી રહેલી જગ્યા પર મોટી લાઈનો લગાવવા મજબૂર બન્યા હતા. સુરતના કડોદરા નગરપાલિકાને અડીને આવેલ કડોદરા પોસ્ટ ઓફિસ ખાતે સતત બે દિવસથી નવા એકાઉન્ટ ખોલવા માટે સવારથી જ મસમોટી લાઈનો લાગતા લોકો જોવા મળ્યા હતા. નગરપાલિકાના માત્ર 5 ફૂટ જેટલું અંતર ધરાવતી કડોદરા પોસ્ટ ઓફિસ જ્યાં ગંદકીનો અંબાર જોવા મળતો હતો, જેમાં સરકારશ્રીના આદેશ મુજબના સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા, તો બીજી તરફ સરકાર દ્વારા જનધન ખાતામાં પૈસા જમા કરાવવામાં આવી રહ્યાની અફવાઓનો દોર ચાલવાની સાથે જ વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેલી મહિલા તેમજ પુરુષો નાના બાળકો અને ભૂલકાઓ સાથે નવા એકાઉન્ટ ખોલાવવા મુદ્દે પોસ્ટ ઓફિસના કર્મચારી કોઈકે ખોટી અફવા ફેલાવી દીધી છે કે મોદી સાહેબના જે 15-15 હજાર રૂપિયા જે લોકોએ પોતપોતાની અફવા ફેલાવી દીધી હતી એ આ ખાતામાં આવશે, પણ એવું કાંઈ નથી. છેલ્લા 3-4 દિવસથી લોકો અહીંયા ખાતા ખોલાવવા આવે છે, પણ અમે એક રીતે ના ના પાડી શકીએ. પરંતુ વધારે પડતા લોકો આવે એમાં પણ કોરોનાનો આપણે જે વાયરસ ફેલાયેલો છે એ જોતા આપણે એટલી બધી લાઈન લાગેલી હોય છે કે આપણે ખાતા નથી ખોલી શકતા. એટલે કોઈએ ખોટી અફવામાં ન રહેવું જોઈએ કે આમાં 15-15 હજાર આવશે કે 5 હજાર આવશે કે 2 હજાર આવશે. એટલે આ એકમાત્ર ખોટી અફવા જ છે, એ અફવામાં ખોટું ધ્યાન ન આપવું જોઈએ કોઈએ. તો આ ખાતું શાનું ખુલે છે? આ ખાતું છે પોસ્ટ ઓફિસનું જ ખાતું છે, પોસ્ટ ઓફિસનું સહાયક ખાતું. અત્યાર સુધી પોસ્ટ ઓફિસ ઓફલાઈન હતી, એનું કાંઈ કામ ઓનલાઈન નહોતું થતું. હવે આની મદદથી આપણે પોસ્ટ ઓફિસનું દરેક કામ ઓનલાઈન કરી શકીએ. આપણે મોબાઈલ બેન્કિંગ એપ આવે એની મદદથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું કામ કરી શકે, પ્રીમિયમ ભરી શકે, બીજું કોઈ પણ સુકન્યાનું પ્રીમિયમ ભરી શકે. આ ખાતાની મદદથી આપણે ઘણું બધું ઓનલાઈન કરી શકીએ. અને જે QR કાર્ડ આવે છે એની મદદથી આપણે કોઈ પણ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો આપણે પોસ્ટ ઓફિસમાં આવવાની જરૂર નથી રહેતી, ઘર બેઠા આપણે કોઈ પણ વસ્તુનું પ્રીમિયમ ભરી શકીએ છીએ. આ QR કોડ કાર્ડ શું છે? QR કાર્ડ જે પોસ્ટ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ દ્વારા આપવામાં આવેલું એક કાર્ડ જ છે, જે એક પાસબુક કમ કાર્ડ છે, જે ATM ન ચાલે. એ ફક્ત પોસ્ટ ઓફિસમાં જ તમે ભારતની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં QR કાર્ડ ચલાવી શકો છો. એટલે એનાથી પૈસા પણ ઉપડી શકે? હા, QR કાર્ડથી પૈસા ઉપાડવા માટે ફક્ત પોસ્ટ ઓફિસમાં જવું પડે છે, પૈસા ઉપાડવા અથવા જમા કરવા માટે. આ IPBBની મોબાઈલ બેન્કિંગ એપ આવે છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, એની મદદથી આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ કોઈ પણ ચાર્જ વગર. અહીંયાથી બીજે કંઈ પૈસા મોકલવા હોય તો એ પણ મોકલી શકીએ આપણે કોઈ પણ ચાર્જ વગર. એ ટૂંકમાં બેંકમાં જે ચાર્જ લાગે છે એ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ચાર્જ નથી લાગતો, એ બહુ મોટો બેનિફિટ છે. તો આજે એ લોકો કહે છે કે આ જનધન ખાતું ખુલે છે, તો શું આ જનધન ખાતું છે? નહીં, શું તદ્દન ખોટી વાત છે, આ જનધન ખાતું છે જ નહીં. જનધન ખાતામાં જે આવે છે તે અલગ છે, તે બેંકના છે. આ જનધન ખાતું નથી, આ ઝીરો બેલેન્સ ખાતું છે પણ જનધન ખાતું નથી. રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.